રાજ્ય સરકારના શાળાઓ મર્જ કરવાના નિર્ણય સામે વિરોધ કરતી રેલીમાં જતા અંકલેશ્વરના બીટીપીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગાંધીનગરમાં રેલીની જાહેરાતના પગલે અંકલેશ્વર કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. રાજ્ય સરકારની શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો વિરોધ કરવા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાની આગેવાનીમાં આજરોજ ગાંધીનગરમાં રેલીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે કાર્યકરો રેલીમાં ભાગ લેવા ગાંધીનગર પહોંચે એ પૂર્વ જ અંકલેશ્વર વાલિયા ઝઘડિયા અને નેત્રંગ પંથકમાંથી પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને કાર્યકરોને ગાંધીનગર પહોંચતા અટકાવવામાં આવ્યા હતા. સરકારના શાળાઓ મર્જ કરવાના નિર્ણયના વિરોધમાં આજ રોજ ગાંધીનગર ખાતે રેલી યોજાવાની હતી, જેના પહેલા જ પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. હું મુકેશ વસાવા, બીટીએસ અગ્રણી અને અમારા કાર્યકર્તાઓ ગુજરાત, હાલ ગુજરાત સરકાર દ્વારા 5,350 જેટલી સ્કૂલોનું, પ્રાથમિક સ્કૂલોનું મર્જ કરી અને બંધ કરવામાં આવી છે. તો એના વિરોધમાં અમે આજે ગાંધીનગર જઈ રહ્યા હતા રાત્રે 12 વાગે, ત્યારે અમારી અંકલેશ્વર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને અમને ડિટેઇન કરવામાં આવ્યા છે. આદિવાસી બાળકોને ગામડાઓમાં સ્કૂલો બંધ કરી અને શિક્ષણથી વંચિત રાખવા માટે જે આ ગુજરાત સરકાર જે કાવતરું કરી રહી છે, એની સામે અમે સખત વિરોધ નોંધાવીએ છીએ. અને આવનાર સમયમાં હજુ આજે અમારી ત્યાં બિરસા મુંડા ભવનથી લઈને વિધાનસભા ઘેરાવ કરવાનો અમારો જે કાર્યક્રમ હતો, અમને ત્યાં સુધી પહોંચ્યા નથી, પણ આપના માધ્યમથી અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ. અને આવનાર સમયમાં હજુ અમારા રેલી અને ધરણા પ્રદર્શન થશે, જેથી કરીને જે સરકારી સ્કૂલો બંધ કરી છે એને ફરી ચાલુ કરવામાં આવે એવી અમારી માંગ છે. બીટીએસ અને બીટીપી પરિવાર કેટલા કાર્યકર્તાઓને અટકાયત કરી હાલમાં? અત્યારે અમારા ગાંધીનગર ખાતે 5,000 થી 10,000 કાર્યકર્તાઓ પહોંચી ગયા છે ત્યાં, અને અત્યારે ચાલુ છે. અને ત્યાં હાલમાં કેટલા અમારા લગભગ 1,000-2,000 કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે એટલી અમને ખબર મળી છે.